મને હજુ નથી ખબર પડતી કે બધા આવે, પણ એવા લોકો કે જેવા લોકોને નેતા બનાવ્યા પછી જીતાડ્યા પછી અલ્પેશ ઠાકોર આ સમાજ, કારણ કે હું ટાર્ગેટ નહોતો, ટાર્ગેટ હતો સમાજ. નમસ્કાર દોસ્તો. દોસ્તો આ તો પગ ઊંચો કર્યો ત્યારે ખબર પડી કે બારણું કેટલું જોરથી વાગ્યું હતું. જી હા, વાત અલ્પેશ ઠાકોરની થઈ રહી છે. અલ્પેશ ઠાકોરે કહ્યું છે, અલ્પેશ ઠાકોરે, કે મારા પીઠમાં ખંજર ભૂક્યું છે. જે લોકો નહોતા બોલી શકતા, જે લોકો નેતા નહોતા બની શકતા, જે લોકો નેતા બનવા લાયક નહોતા, જે લોકો ધારાસભ્ય નહોતી બની શકતા, એવા લોકોને મેં ધારાસભ્ય બનાવ્યા, એવા લોકોને મેં શિક્ષિત કર્યા, એવા લોકોને મેં આગળ પડદા કર્યા, અને આજે એવા જ લોકો મને પડદા પાછળ મને મારી સામે પડ્યા છે. વાત આપ સમજી ગયા હશો કે અલ્પેશ ઠાકોરે કોના ઉપર નિશાન સાધ્યું છે. અલ્પેશ ઠાકોર નિશાન સાધ્યું, અલ્પેશ નામ તો ત્રણ ધારાસભ્ય હજુ પણ કોંગ્રેસમાં છે. એક બહુચરાથી ભરતજી, એક સિદ્ધપુરથી ચંદનજી, અને બીજા ગેનીબેન. પરંતુ સીધો પ્રહાર ગેનીબેન પર વધારે હોય એવું લાગી રહ્યું છે, કારણ કે સિદ્ધપુરમાં, અરે માફ કરશો, રાધનપુરમાં અલ્પેશ ઠાકોરની હારમાં ઘેનીબેને પુષ્કળ મહેનત કરી, પુષ્કળ મહેનત કરી, અને આ હારમાં ઘેનીબેને પક્ષ પ્રત્યે તો સંનિષ્ઠ રહ્યા અને કોંગ્રેસ એમને રિવોર્ડ પણ આપ્યું. જ્યાં જુઓ ત્યાં કોંગ્રેસ એને સન્માન કર્યા. અને કોઈ બી કાર્યકર હોય એના માટે આનાથી મોટી બાબત કઈ હોઈ શકે? અલ્પેશ ઠાકોર જે પક્ષમાં લાવ્યા હતા એ તમામ લોકો તો આવ્યા જ, એ લોકો તો આવ્યા, પરંતુ અલ્પેશની સાથે ન ગયા, અથવા અલ્પેશને હરાવવામાં, કારણ કે પછી તો સામે હોય તો હરાવવું જ પડે, તો અલ્પેશને હરાવ્યું. તો અલ્પેશ હવે એમ કહી રહ્યા છે કે મારા પીઠ પાછળ આ લોકોએ ખંજર ભૂકવાનું કામ કર્યું છે, પરંતુ આપણે તો સતત કામ કરતા રહીશું, આપણે તો સેવા કરવાવાળા માણસો છીએ, આજે તો કાલે સેવા કરવાની જ છે. આવી પરિસ્થિતિની વચ્ચે અલ્પેશ ઠાકોરનું એક મિશન તો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અલ્પેશ ઠાકોરનું એક મિશન શું હોઈ શકે છે આપને ખબર છે? અલ્પેશ ઠાકોર હારે એ તો હારી ગયા, એમના મિત્ર ધવલસિંહ પણ હારી ગયા. આવી પરિસ્થિતિની વચ્ચે ત્રણ બાકી છે, બહુચરાજીમાં ભરતજી ખાસ બોલતા નથી, ચંદનજી સિદ્ધપુરમાં, અને ખાસ ઘેનીબેન ઉપર સ્વાભાવિક છે કે સિદ્ધપુર અરે રાધનપુરમાં ઘેનીબેને મોટો રોલ ભજવ્યો. પરંતુ આવી પરિસ્થિતિની વચ્ચે હવે મારું માનવું છે કે અંદરખાને પડદા પાછળ અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરી, આજે શંકર ચૌધરી પણ એમની સાથે જોવા મળ્યા હતા, એ દાંતીવાડાનો એક કાર્યક્રમ હતો એમાં. તો આવી પરિસ્થિતિની વચ્ચે હવે એમ મિશન લઈને નીકળ્યા હશે આ લોકો કે આ લોકોને હરાવવા છે. એ લોકોએ આજે આપણે હરાવ્યા છે, તો નેક્સ્ટ ટાઈમ સમય જતાં વાર નહીં લાગે, ત્રણ વર્ષ જતાં વાર નહીં લાગે, એ ત્રણ વર્ષની અંદર આપણે એમને હરાવીશું, પણ એવી રીતે હરાવીશું કે આ લોકો ક્યારેય ઊભા ન થઈ શકે. આ પ્રકારનું એક અંદરખાને કોઈ થતું હોય અને મનમાં હોય તો સ્વાભાવિક નહીં, કારણ કે અલ્પેશ ઠાકોરની હારથી ઘણું બધું મોરલ તૂટ્યું હશે અલ્પેશ ઠાકોરનું, ધવલનું. આવી પરિસ્થિતિની વચ્ચે અલ્પેશ ઠાકોર એમ કહી રહ્યા છે કે હું જેને મોટા કર્યા છે, મેં જેને મોટા કર્યા, કે જે બોલી નહોતું શકતું, જે કંઈ કરી નહોતું શકતું, જેને શિક્ષિત બનાવ્યા, એ જ લોકો આજે મારી પાછળ પડ્યા અને મારા પીઠ પાછળ ખંજર ભૂક્યું છે. તો આવી પરિસ્થિતિની વચ્ચે અલ્પેશ ઠાકોરે પણ સમજવાની જરૂર છે કે આ બંને, આ ત્રણેય લોકો તો પક્ષની સાથે તમારી સાથે આવ્યા. હવે તમે એમ કહો કે અહીંયા આવી જતો એમ ના હોય, તમે એમ કહો કે અહીંયા આવી જતો એમ ના હોય, એ પણ એક એમએલએ થઈ ગયા છે, એ પણ એક વિચારસરણીવાળા છે, એ પણ લોકો સમજે છે, જાણે છે, અને કદાચ એ લોકો પણ તમારી સાથે આવ્યા હોત તો કદાચ એ ધારાસભ્ય પણ ન હોત, એ પણ એ સમજી ગયા ધવલા કિસ્સા પરથી, આપના કિસ્સા પરથી. તો જે થયું એ થયું. અલ્પેશ ઠાકોરે સ્પષ્ટ મેસેજ આપી દીધો છે એમના મિત્રોને કે હવે જોઈએ છે આગામી રણનીતિ શું હોઈ શકે છે. પરંતુ અલ્પેશ સ્પષ્ટ છે કે આગામી સમયમાં કોઈક મોટી રણનીતિ લઈને આવે તો નવાય નહીં. શું કહેવું છે દોસ્તો? અલ્પેશ હાર્યા છે, પરંતુ જે રીતે વાત કહી છે એનાથી આપનું શું કહેવું છે? ખરેખર આગામી સમયમાં અલ્પેશનો મોટો રોલ રહેશે આ ત્રણેયને હરાવવા માટેનો, આપનું શું કહેવું છે? કારણ કે અલ્પેશની જે વાત છે, અલ્પેશની જે કહેવાની રીત છે, એનાથી એવું લાગે છે ઘા બરોબર ઊંડો વાગ્યો છે. ઘા જે છે એ ખૂબ જ અસર કરી ગયો છે, અને અસરના કારણે અલ્પેશ ઠાકોર આગામી સમયમાં શાંત તો નહીં બેસે એ તો હકીકત.
હકીકત છે, ફરીથી મેદાનમાં આવી ગયા છે અને આવશે જ, એમાં કોઈ મોટી વાત નથી. આપનું શું કહેવું છે કોમેન્ટ કરી શકો છો, લાઇક કરી શકો, અને હા પહેલી વાર આવે તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલશો. અને આ ફૂડના લવર્સ હોય તો એક વિનંતી છે, જનકના ઝાયકા કરીને એક અમારી ચેનલ છે અને સબસ્ક્રાઇબ કરી શકો છો. જય હિન્દ, જય ભારત.